नमस्कार विद्यार्थी मित्रों, हूँ मोहिनीबेन पटेल, शांति निकेतन प्राथमिक शाळाना आ वीडियो में आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण पांच में भणता विद्यार्थी माटे पाठ छे कम्प्यूटरना कार्यो अने भागो। आगळना वीडियो में आपणे प्रिंटरना अलग अलग प्रकार विषे भणी चूक्या, आज आपणे प्रोसेसिंग यूनिट विषे भणवानो छे। बराबर छे विद्यार्थी मित्रों, हवे प्रोसेसिंग यूनिट ना पण बे भाग पड़े छे, तो क्यों काम क्या डिवाइड थाय छे ते पण आपणे आजे भणवानुं छे। हवे प्रोसेसिंग यूनिट कोने कहेवाय विद्यार्थी मित्रों? तो सीपीयू एटले के सेंट्रल प्रोसेसिंग यूनिट, तेने आपणे प्रोसेसिंग यूनिट कहीए छे। केम के सीपीयूनुं काम प्रोसेस करवानुं छे। शेनी उपर प्रोसेस करशे विद्यार्थी मित्रों? तो ते इनपुट उपर प्रोसेस करे छे अने आउटपुट तैयार करे छे। तो हवे आपणे प्रोसेसिंग यूनिट विषे जोईए। तो सीपीयू बॉक्स आपणे स्क्रू ड्राइवर वडे खोली शकीए। तो सीपीयू बॉक्सनी अंदर प्रोसेसिंग यूनिट राखेलू હોય છે, બરાબર છે। મોનિટરની બાજુમાં રખાતા આ ઊભા બોક્સને, અહીંયા ચિત્રમાં તમને આ ઊભું બોક્સ આપ્યું છે, તો મોનિટરની બાજુમાં રખાતા આપણે કમ્પ્યુટર લેબમાં આપણે નીચે મૂકેલું છે, બરાબર છે। આપણી સગવડતા અનુસાર આપણે નીચે મૂકેલું છે। તો આ ઊભા બોક્સને, હવે આ બોક્સ માત્ર ઊભું જ હોય એવું જરૂરી નથી, ઘણી જગ્યાએ સીપીયુ બોક્સ આડું પણ હોય છે। તો આવા બોક્સને સીપીયુ બોક્સ અથવા તો સિસ્ટમ યુનિટ કહે છે। આને સીપીયુ બોક્સ અથવા તો સિસ્ટમ યુનિટ કહેવામાં આવે છે, અને પ્રોસેસિંગ યુનિટ એ સીપીયુની અંદર રાખેલું હોય છે, બરાબર છે। તમે લેબમાં જોયું હશે વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્યુટરના દરેક ભાગ એટલે કે મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, એ બધા જ કેબલ દ્વારા એટલે કે વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે। જો જોડાયેલા ના હોય તો તે કાર્યરત હોતા નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે શું જોયું? તો સીપીયુ એટલે કે એનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સીપીયુની અંદર એક પ્રોસેસિંગ યુનિટ રાખેલું હોય છે, બરાબર છે। હવે અને મોનિટરની બાજુમાં અથવા તો નીચે આપણી સગવડતા અનુસાર આપણે સીપીયુ ઊભું અથવા તો આડા બોક્સને સીપીયુ બોક્સ અથવા તો સિસ્ટમ યુનિટ કહે છે। આ શબ્દ તમારે યાદ રાખવાનો રહેશે, સિસ્ટમ યુનિટ મતલબ કે સીપીયુ, અને સીપીયુ સાથે દરેક ભાગ મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, વેબ કેમેરા, જેટલું તમે વાપરો છો તે બધા જ વાયર દ્વારા સીપીયુ સાથે જોડાયેલા હોવા જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ જોઈએ, તો નામ સૂચવે છે તેમ, હવે નામ શું સૂચવે છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, નામ શું છે તેનું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એનું નામ શું સૂચવે છે? પ્રોસેસ કરવાનું, પ્રોસેસિંગ માટેનું સાધન, એટલે જે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા તથા સ્ટોરેજ એટલે કે સંગ્રહના બે મુખ્ય કાર્યો કરે છે। સીપીયુ શું કામ કરે છે? તો પ્રોસેસિંગ માટેનું અને સંગ્રહ, પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા અને સંગ્રહ એવા બે મુખ્ય કાર્યો કરે છે। તો પ્રોસેસિંગ માટેનો યુનિટ અલગ છે અને સ્ટોરેજ માટેનું યુનિટ અલગ છે। કમ્પ્યુટર બે કામ કરે છે, પ્રોસેસ કરવાનું અને સંગ્રહ કરવાનું, પ્રક્રિયા કરવાનું અને સંગ્રહ કરવાનું। તો પ્રક્રિયા કરવા માટે જે યુનિટ વપરાય છે તેને પ્રોસેસિંગ યુનિટ કહે છે, બરાબર છે। પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રોસેસિંગનું કાર્ય થાય છે, અને સંગ્રહ કરવા માટે મેમરી યુનિટ વપરાય છે, એટલે કે મેમરી યુનિટ એ સંગ્રહનું કાર્ય કરે છે। પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહ માટે મેમરી યુનિટ, ઓકે। હવે આપણે આગળ જોઈએ, તો પ્રોસેસિંગ યુનિટ વિશે આપણે જોઈશું। તો પ્રોસેસિંગ યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો આવેલા હોય છે, બરાબર છે। પ્રોસેસિંગ યુનિટમાં સીપીયુ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો આવેલા હોય છે, જે પ્રોગ્રામ મુજબ, એટલે કે પ્રોગ્રામ કોને કહેવાય? તો સૂચનાઓના સમૂહને, બરાબર છે। કમ્પ્યુટરની જોડે મગજ નથી એટલે આપણે એને સૂચનાઓ આપી, બરાબર છે, અને સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવાય, બરાબર છે, અને પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર। તો પ્રોગ્રામ મુજબ પ્રોસેસિંગ યુનિટ પ્રોગ્રામ મુજબ ઇનપુટ ઉપર ડેટા પ્રોસેસ કરે છે,
બરાબર છે. એટલે તમે ધારો કે કમ્પ્યુટરની અંદર દાખલ કરો 88 - 90, બરાબર છે. આવું દાખલ કરો તો કમ્પ્યુટરની અંદર જે પ્રમાણેનો પ્રોગ્રામ છે તે પ્રમાણે તે પ્રોસેસ કરે છે અને માહિતી તૈયાર કરે છે. હવે માહિતી શું થાય 88 - 90, તો જવાબ શું આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 88માંથી 90 બાદ થાય, કરી શકીએ? ના. તો 90માંથી 88 બાદ થાય? હા, બે જવાબ આવે. પણ નિયમ મુજબ શું આવે? બોલો વિદ્યાર્થી મિત્રો, નિયમ શું છે? કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય અને એની આગળ નિશાની કોની આવે? મોટી સંખ્યાની. તો મોટી સંખ્યા એટલે કે 90, 90ની આગળ કઈ નિશાની હતી? પછાકારની. તો 88 - 90, તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? -2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્ય ઉપર નિયંત્રણ કરે છે. સમગ્ર કાર્ય ઉપર નિયંત્રણ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? સીપીયુ. દરેક કાર્ય કરવું, સેવ કરવું, ડિલીટ કરવું, સંગ્રહ કરવો, ડેટા પ્રોસેસ કરવી, દરેક કાર્ય ઉપર સીપીયુ. અરે કમ્પ્યુટર જ્યારે આપણે ચાલુ કરીએ છીએ ને તો ચાલુ કરવાનું નિયંત્રણ પણ સીપીયુ બોક્સ કરે છે, બરાબર છે. કેમ કે આપણું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર ક્યાં સંગ્રહ થયેલું છે? સીપીયુ બોક્સમાં, બરાબર છે. તો કમ્પ્યુટર ચાલુ કરવાની જે પ્રોસેસ છે એને બુટિંગ પ્રોસેસ કહેવાય, તે પણ સીપીયુ નિયંત્રિત કરે છે. એટલે કમ્પ્યુટરનું શરૂ કરવાથી માંડી અને જે પણ ક્રિયા કરો અને બંધ કરો, શરૂ કરવાથી માંડીને કે બંધ કરવા સુધીમાં વચ્ચે જે કોઈ પણ ક્રિયાઓ આપણે કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ, તે બધું સીપીયુ બોક્સ દ્વારા નિયંત્રિત થાય છે, બરાબર છે. જેમ કે આપણે સ્કૂલ હોય તો સ્કૂલ ખુલવાથી માંડીને કે સ્કૂલ બંધ થાય, એટલે કે શાળામાં આવીએ ત્યાંથી માંડીને કે શાળાથી ઘરે જઈએ ત્યાં શાળાનો સમગ્ર કાર્યનું નિયંત્રણ તે શાળાના પ્રિન્સિપાલ કરે છે. ઓકે, આવી રીતે કમ્પ્યુટરમાં એ કમ્પ્યુટરનું સીપીયુ બીજા કમ્પ્યુટરનું સીપીયુ ના કરે. જેમ કે આપણી સ્કૂલમાં બીજા કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ આવીને વહીવટ કરશે, નિયંત્રણ કરશે? ના. તો આપણા કમ્પ્યુટરનું નિયંત્રણ આપણું જે સીપીયુ બોક્સ છે તે કરે છે. આથી સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. ઓકે, હવે ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચનાઓ આવે. ઇનપુટ ડિવાઇસ કઈ હતી? તો કીબોર્ડ અને માઉસ. તો કીબોર્ડ અને માઉસ પાસેથી સૂચનાઓ અને ડેટા મળતા જ સીપીયુ નક્કી કરી દેશે કે તેને શું કરવાનું છે. તેને વત્તાકાર કરવાનો છે, બાદબાકી કરવાની છે, ગુણાકાર કરવાનો છે કે કોઈ બીજું કાર્ય, જેમ કે ચિત્ર દોરવાનું હોય, સંગીત સાંભળવાનું હોય, બરાબર છે, જે કામ કરવાનું હોય તે નક્કી કરી દેશે. અને તે કેવી રીતે કરવાનું છે, શું કામ કરવાનું છે અને તે કામ કેવી રીતે કરવાનું છે અને તે કામ કયું યુનિટ કરશે તે બધું જ નક્કી કરી દે છે. અને જેને જે કામ કરવાનું હોય તેને તે સંદેશો અથવા તે સંકેત તરત જ મોકલે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવી સીપીયુ નક્કી કરે છે કે તેને શું કામ કરવાનું છે, તે કામ કેવી રીતે કરવાનું છે, તે કામ કયું યુનિટ કરશે, અને જે યુનિટ કરશે તે યુનિટને તરત જ તે સંદેશો મોકલે છે કે તારે આ કામ કરવાનું છે, બરાબર છે. જેમ કે આપણે સ્કૂલમાં આવ્યા હોય વિદ્યાર્થી મિત્રો અને કોઈ વાલી કોઈ વાત લઈને આવ્યા હોય, મતલબ કે રમતગમત વિશે હોય તો રમતગમતના સાહેબનો જ સંપર્ક થાય, ચિત્ર વિશે હોય તો ચિત્રનો સંપર્ક થાય, ગણિત વિશે પ્રોબ્લેમ હોય તો ગણિતના શિક્ષકનો કોન્ટેક્ટ થાય, બરાબર છે. તો જેનું કામ હોય તેનો સીધો કોન્ટેક્ટ થશે. એટલે કે સીપીયુ જે યુનિટનું કામ હશે તેને સીધો સંદેશો કે સીધા સંકેતો મોકલશે, બરાબર છે. વચ્ચે બીજી સિસ્ટમને આડીઅવળી કરશે નહીં. હવે ધારો કે રમતગમતનું કામ હોય તો પ્રિન્સિપલ આખા સ્ટાફને બોલાવે, બરાબર છે. ચિત્રનું કામ હોય તો આખા સ્ટાફને બોલાવે. તો બીજાની સિસ્ટમ, બીજાના કાર્ય કેવા થઈ જશે? બીજાની સિસ્ટમમાં દખલંદાજી થશે, બરાબર છે, અને બધાનું કામ બગડશે. એટલે એવું થાય નહીં. જેનું કામ હોય તેને સીધો સંદેશો મોકલી આપે, બરાબર છે. હવે ડેટાના પ્રોસેસિંગ બાદ સીપીયુ માહિતી તૈયાર કરે છે. હવે જે તે યુનિટને સંદેશો મોકલશે તે તેની ઉપર પ્રોસેસ કરશે, ડેટા ઉપર પ્રોસેસ કરશે, અને સીપીયુ શું તૈયાર કરશે? માહિતી, એટલે કે જવાબ તૈયાર કરશે, બરાબર છે. અને આઉટપુટ ડિવાઇસ દ્વારા તે દર્શાવે છે, બરાબર છે. એટલે કે સરવાળો કર્યો કે બાદબાકી કરી તો એનો જે જવાબ છે તે જવાબ આઉટપુટ ડિવાઇસ દ્વારા આપણને દેખાય. હવે આઉટપુટ ડિવાઇસ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? મોનિટર અને પ્રિન્ટર.
અને ત્રીજી પણ છે સ્પીકર, બરાબર છે. પણ એના વિશે આપણે અભ્યાસ કર્યો નથી, એટલે આપણે ભણવામાં શું આવે છે, મોનિટર અને પ્રિન્ટર, બરાબર છે. તે આપણને આઉટપુટ દર્શાવે છે. ત્યારબાદ આપણે મેમરી યુનિટ વિશે અભ્યાસ કરીશું. પ્રોસેસિંગ યુનિટ પ્રોસેસિંગ માટે એટલે કે પ્રક્રિયા માટે વપરાય, જ્યારે મેમરી યુનિટ એ સંગ્રહ માટે વપરાય, એટલે કે માહિતીનો સંગ્રહ પણ કરે છે મેમરી યુનિટ. હવે મેમરી યુનિટ વિશે જોઈએ તો નામ સૂચવે છે તેમ મેમરી યુનિટ બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે, બરાબર છે. જ્યારે આપણે કમ્પ્યુટર લાવીએ ત્યારે તેની અંદર પ્રોગ્રામ નાખેલા હોય, બરાબર છે, તો તે પ્રોગ્રામનો સંગ્રહ પણ મેમરી યુનિટમાં થાય, બરાબર છે. આપણે કોઈ ડેટા દાખલ કરીએ, કોઈ લખાણ લખીએ, ચિત્રો દોરીએ, બરાબર છે, એ લખાણ ઉપર પ્રક્રિયા થયા બાદ માહિતી તૈયાર થાય, તો ડેટા, પ્રોગ્રામ અને માહિતી તમામ વસ્તુ મેમરી યુનિટની અંદર સંગ્રહ થાય છે, બરાબર છે. પણ એ સંગ્રહ આપણે કરવાનો થાય, એટલે કે આપણે જે તે પ્રોગ્રામ ખોલ્યા બાદ તેને સેવ કરીએ તો મેમરી યુનિટમાં સંગ્રહ થશે. જ્યારે તમે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરો છો, બરાબર છે, એટલે ધારો કે મેં કમ્પ્યુટરમાં નોટપેડ ખોલીને ABCD લખી, તો ત્યારે તે સૌપ્રથમ મેમરી યુનિટમાં જાય, બરાબર છે. આપણે જે હું A દબાવું તો એ સૌથી પહેલાં ક્યાં જશે, તે સંકેત, એ સંદેશો પહેલાં ક્યાં જશે, મેમરી યુનિટમાં, ક્યાં જશે, મેમરી યુનિટમાં. પછી CPUમાં જે મેમરી યુનિટ આવેલું છે તો CPU મેમરી યુનિટમાંથી ડેટા મેળવે છે. સૌથી પહેલાં હું A લખું તો એ મેમરી યુનિટમાં જાય અને મેમરી યુનિટમાંથી CPUમાં જાય. અહીંયા કીધું છે ને કે CPU મેમરી યુનિટમાંથી ડેટા મેળવે છે, તો એ પછી મેં જે A લખ્યો એ CPUમાં જશે અને માહિતી તૈયાર કરવા માટે પ્રોસેસ થાય છે. હવે માહિતી તૈયાર કરવા એટલે કઈ પ્રોસેસ થશે, તો કઈ પ્રોસેસ થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, મોનિટરની સ્ક્રીન ઉપર એ દેખાવો જોઈએ, દેખાવો જોઈએ ને. તો માહિતી તૈયાર કરવા માટે પ્રોસેસ થાય છે અને આ માહિતી સંગ્રહ માટે ફરી મેમરી યુનિટમાં મોકલવામાં આવે છે, એટલે એ દેખાશે અને પછી ફરીથી મેમરી યુનિટમાં જશે. શેના માટે? સંગ્રહ થવા માટે. ત્યારબાદ આઉટપુટ ડિવાઇસને માહિતી મોકલી આપવા માટે CPU મેમરી યુનિટને સૂચના આપે છે. આમાં કઈ રીતની પ્રોસેસ હોય વિદ્યાર્થી મિત્રો, તો આ તમે એ લખો તો એ પહેલાં મેમરી યુનિટમાં જાય, મેમરી યુનિટમાંથી CPU ડેટા મેળવી લે, ત્યારબાદ માહિતી તૈયાર કરવા માટેની પ્રોસેસ થાય અને આ માહિતી સંગ્રહ માટે ફરીથી મેમરી યુનિટમાં જાય અને ત્યારબાદ આઉટપુટ ડિવાઇસને માહિતી મોકલી આપે, એટલે કે જે જવાબ તૈયાર થયો હોય તે જવાબ આઉટપુટ ડિવાઇસને મોકલે, એટલે આઉટપુટ ડિવાઇસ તે જવાબને દેખાડશે, એટલે કે મોનિટર ઉપર દેખાય. જેમ કે 3 + 18 + 17 એવું ડેટા મેં દાખલ કર્યો, બરાબર છે, તો સૌથી પહેલાં એ મેમરી યુનિટમાં જશે, પછી CPU તે ડેટાને મેળવી લેશે અને CPU નક્કી કરશે કે હવે આની ઉપર શું પ્રોસેસ થશે, તેની ઉપર સરવાળાને પ્રોસેસ કરવાની છે તો એ મેમરી યુનિટ કરે ના કરે, તો એ કોને આપશે, પાછું પ્રોસેસિંગ યુનિટને સરવાળો કરવા માટે આપશે. સરવાળો થઈ જશે એટલે પાછી એ માહિતી લઈ લેશે અને પછી પાછી કોને આપશે, મેમરી યુનિટને આપશે. અને પછી મેમરી યુનિટને આપ્યા પછી શું કરશે, CPU બોક્સ આઉટપુટ ડિવાઇસને એ માહિતી આપશે. કેમ કે એની ડિસ્પ્લે ઉપર દેખાડવાય, એટલે કે આઉટપુટ તમને દેખાવું તો જોઈએ ને, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રોસેસિંગ યુનિટમાં 2 ભાગ પડે છે અને એ 2 ભાગના કામ કેવી રીતે થાય તે તમે આજે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય જોઈશું.